અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલના ડિસ્ચાર્જ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી જે રાજ્ય સરકાર વતી અરજીનો વિરોધ કરવામાં આવ્યો જ્યાં સરકાર વતી તથ્ય પટેલે ગાડીની બ્રેક નહોતી મારી તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમજ સરકારે કહ્યું કે અકસ્માતમાં લોકોના મોત થવાની જાણકારી હોવા છતાં ગાડી ચલાવવાનું કૃત્ય એ સદોષ માનવવધ જ ગણાય તો બીજી તરફ અકસ્માતને સદોષ માનવવધ નહીં ગણવા આરોપી પક્ષે રજૂઆત કરી છે ત્યારે આ સમગ્ર મામલે વધુ સુનાવણી પાંચ જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે